નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ગુજરાતીમાં ધોરણ સ ચેપ્ટર પાંચ ઉખાણા એના વિશે અભ્યાસ કરીશું તો આ સરસ મજાના ઉખાણા છે તે આપણે જોઈએ પહેલું છે સવારે આવે સાંજે જાય કોઈ ન જાણે ક્યાં સંતાય તો સવાર પડે પડતાની સાથે એ આવે છે અને સાંજ થતાની સાથે જ એ અદ્રશ્ય થઈ જાય છે એ ક્યાં સંતાઈ જાય છે એ કોઈ જાણતું નથી એટલે કે સૂરજ એના પછી બીજું છે એક પાન બીજું પાન પાનની અંદર પાન લીલા ધોળા પાંદડા શું છે મારું નામ તો મારી અંદર એક પાંદડું છે એ પાંદડાની અંદર બીજા પાંદડા પણ છે એ પાંદડા લીલા અને થોડાક ધોળા છે તો કહો મારું નામ શું હશે તો આવશે એમાં કોબીસ એના પછી ત્રીજું છે બે સગા ભાઈ અડ અડ કહેતા અડે નહીં અડીશમાં અડીશમાં કહીએ તો અડે તો એટલે કે એ બંને સગા ભાઈ છે પણ આપણે એમને અડ અડ કહીએ તો એ અડકતા નથી અને આપણે એમને અડીશ નહીં અડીશ નહીં કહીએ તો તરત જ તે એકબીજાને અડકે છે એટલે કે હોઠ એના પછી ચોથું શરીર નહીં પણ જન્મે ખરી મોં નહીં પણ કરે અવાજ જન્મી એવું એવી ઝટ મરે ચતુર કરો વિચાર તો જો તમે આ તર તેનો જન્મ થાય છે પરંતુ શરીર નથી તેને મુખ હોતો નથી છતાં તે અવાજ કરે છે જો કે એ જન્મતાની સાથે જ મરી જાય છે એ કોણ હશે બુદ્ધિમાન વિચારે તો કોણ હશે તો ચપટી એના પછી પાંચમું છે આમ જાઉં તેમ જાઉં જ્યાં જાઉં ત્યાં સાથે જાઉં નાનો મોટો મોટું ઊંઘી જાઉં તો સંતાઈ જાઉં તો જો તમે આ તરફ જશો તો હું એ તરફ આવીશ જો તમે પેલી તરફ જશો તો હું પેલી તરફ આવીશ તમે જ્યાં જશો ત્યાં હું સાથે જ આવીશ ઘડીકમાં હું નાનો થઈ જાઉં છું ને ઘડીકમાં હું મોટો થઈ જાઉં છું જો તમે ઊંઘી જાઓ તો હું સંતાઈ જાઉં છું એટલે કે પડસાયો માણસનો પડસાયો એના પછી સઠ્ઠું છે રહે વૃક્ષ પર પણ પક્ષી નથી ભરેલું છે જળ પણ ઘડું નથી માથે સે જટા પણ જોગી નથી જે ત્રિનેત્ર પણ શંકર નથી તો એ વૃક્ષ પર રહે છે પરંતુ પંખી નથી એની અંદર પાણી ભરેલું છે પણ એ ઘડો નથી એની માથે જટાશે પણ એ યોગી નથી એને ત્રણ આંખ છે પણ એ શંકર ભગવાન નથી એટલે કે એટલે કે નારિયેળ એના પછી સાતમું છે કે દુનિયા આખી ઘરમાં આવે કામ ફટાફટ કરતું નાની સો બારીઓ ખુલી એક જ ક્લિક ક્લિકમાં કરતું એટલે કે જેના દ્વારા આપણા જેના દ્વારા આપણા ઘરમાં આખી દુનિયાનો પ્રવેશ થાય છે એ ફટાફટ કામ કરે છે તેની એક ચાપ દબાવતા જ જ્ઞાન એટલે કે માહિતી ની ભધીજ બારીઓ ખુલી જાય છે એટલે કે કમ્પ્યુટર એટલે કે કમ્પ્યુટર એના પછી આત્મો સે હાલે સે પણ જીવ નથી ચાલે સે પણ પગ નથી બેઠક છે પણ બાજટ નથી ખવાય છે પણ ખૂટતો નથી એટલે કે એ હલનચલન કરે છે પણ એમાં જીવ નથી એ ચાલે છે પણ એને પગ નથી એની ઉપર બેસી શકાય છે પણ એ બાજટ નથી એ ખવાય છે પણ ખૂટતો નથી એટલે કે હિંચકું અહીં આપેલો છે હિંચકું હવે આપણે અહીં ઉખાણાને ઓળખી આપેલ ક્રમ સામે સાચો ઉત્તર લખો તો એમાં સૌ પ્રથમ પહેલું પહેલું છે એમાં પહેલું છે એમાં શું છે પહેલામાં આવશે સૂર્ય અને બીજું છે એમાં આવશે કમ્પ્યુટર અને ત્રીજું છે એમાં માણસ માણસ ઊભો છે એનો પડસાયો છે એના પછી ચોથું છે એમાં હિંચકો અને પાંચમું છે એમાં કોબીસ અને છઠ્ઠું છે તેમાં હોઠ અને સાતમું છે તેમાં નારિયેળ છે અને આઠમું છે ત્યાં ચપટી તો શબ્દ સમજૂતી જોઈએ આપણે તો શબ્દ સમજૂતી છે અડીશમાં એટલે કે અડીશ નહીં અને જટ એટલે ઝડપથી જળ એટલે પાણી જટા એટલે અવ્યવસ્થિત અને અવ્યવસ્થિત લાંબા વાળ અને ત્રિનેત્ર એટલે કે ત્રણ આંખ અને બાજટ એટલે કે ચાર પાયાવાળું એક જાતનું આસન તો હવે અહીં સધ્યા પ્રશ્નો છે એ જોઈશું તો એમાં પહેલું છે નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો તો એમાં પહેલું છે સવારે આવીને સાંજે કોણ સંતાઈ જાય છે તો સવારે આવીને સાંજે સાંજે સૂરજ સંતાઈ જાય છે અને બીજો પ્રશ્ન છે કવિએ કોબીની સી ઓળખ આપી છે તો કવિના કહેવા મુજબ કોબી કોબીજના પાનની અંદર પાન હોય છે અને એ પાન લીલા ધોળા હોય છે ત્રીજું છે કે મોં ન હોવા છતાં કોણ અવાજ કરે છે તો મોં ન હોવા છતાં ચપટી અવાજ કરે છે એના પછી ચોથું છે જટા હોવા છતાં જોગી કોણ નથી તો નારિયેળને જટા હોવા છતાં જોગી નથી અને પાંચમો છે કે જ્ઞાનની બારીઓ કોણ ખોલે છે તો એમાં જ્ઞાનની બારી કોમ્પ્યુટર જ્ઞાનની બારીઓ ખોલે છે હવે એના પછી અહીં પ્રશ્ન બે છે ત્યાં તમારે અન્ય ઉખાણા શોધીને તમારે જાતે લખવાના છે અને એના પછી આ ત્રીજું છે એમાં કે નીચેના કોષ્ટકમાં માથી ઉખાણા ઉખાણાના જવાબની ફરતે ગોળ કરવાનું છે એમાં જેમ કે અહીં આપેલું આપેલું છે કોબીજ એ જ રીતે અહીં આવશે હોઠ અહીં હોઠ આવશે અહીં હોઠ છે હોઠ હોઠ આવશે એના પછી હોઠ પછી આવશે અહીં હિંચકું હિંચકું તમારે અહીં આ રીતે અહીં ગોળ કરવાનું છે હિંચકો પછી અહીં આવશે પડસાયો પડસાયો પડસા યુ આવી રીતના તમારે જાતે કરવાના છે કોષમાં જે ઉખાણા ઉખાણાના જવાબની ફરતે તમારે ગોળ કરવાનું છે આ રીતે અને અહીં અહીં કમ્પ્યુટર પણ છે અહીં કમ્પ્યુટર આ રીતે તમારે ગોળ કરવાનું છે હવે પ્રશ્ન ચાર છે એ જોઈશું પ્રશ્ન ચારમાં નીચેના શબ્દોના સમાનાથી શબ્દ લખો તો એમાં સમાનાથી શબ્દો છે એમાં પાન એટલે કે પાંદડું અને મો એટલે કે મુખ અને સંતાવું એટલે કે સુપાવું અને ચોથું વૃક્ષ એટલે ઝાડ અને પગ એટલે કે કદમ અને દુનિયા એટલે કે જગ હવે આ જ રીતે અહીં વિરોધાથી શબ્દ છે એ જોઈએ તો એમાં જ્ઞાન એટલે કે જ્ઞાન એટલે અજ્ઞાન અને જન્મ એટલે કે મરણ અને ચતુર એટલે કે ઠોટ અને નાનો એટલે મોટો અને ઉત્તર એટલે કે પ્રશ્ન અને ઊંઘું એટલે કે જાગવું એના પછી પ્રશ્ન સ છે એ જોઈશું પ્રશ્ન સમાં નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લોકો એમાં પહેલું છે ઉનાળાની સખત ગરમ ગરમ હવા તો લુ આવ અહીં આવશે લુ અને બીજું ત્રણ આંખવાળું એટલે કે ત્રિનેત્ર અને ત્રીજું ચાર પાયાવાળું એક જાતનું આસન એટલે કે બાજ હવે એના પછી પ્રશ્ન સાત છે એ જોઈશું પ્રશ્ન સાતમાં ઉદાહરણ મુજબ કેવી કેવો કેવી કેવું શબ્દ લખું એમાં ઉદાહરણ આપેલું છે પંખો એટલે કે કેવું એ જ રીતે અહીં બીજા શબ્દ આપેલા છે તે લખવાના છે તો પહેલું છે કેરી કેરી એટલે કે કેવી અને બીજો કાંટો એટલે કે કેવું અને ત્રીજું કમ્પ્યુટર એટલે કે કેવું અને ચોથું જીભ એટલે કે કેવી અને પાંચમો ચાંદો એટલે કે કેવું ને નાળિયેળ એટલે કે કેવું હવે એના પછી પ્રશ્ન આઠ છે એ જોઈશું પ્રશ્ન આઠમાં આડા અવડા અક્ષરને કાનમાં ક્રમમાં ગોઠવી શબ્દ આડા આડાઓ અક્ષરને ક્રમમાં ગોઠવીને શબ્દ બનાવવાના છે અહીં ઉદાહરણ આપેલું છે ફટા ફ ફકટાટ એટલે કે ફટાફટ એ જ રીતે અહીંયા સરરી એટલે કે પહેલું છે એમાં શરીર આવશે અને બીજું છે એમાં આવશે અવાજ અને ત્રીજું છે એમાં શંકર અને ચોથું છે એમાં આવશે બાજર અને પ્રશ્નનો છે એમાં શબ્દો શબ્દ ક્રમમાં લખવાના છે એમાં પહેલું આવશે ગોખલું અને બીજું આવશે પાંદડું અને ત્રીજું છે એમાં આવશે બકરી અને ચોથું છે એમાં આવશે સૂરજ તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળનો અભ્યાસ બીજા વિડીયોમાં જોઈશું થેન્ક યુ